ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિમાં આ છે પાર્ટ બીજો પીરિયડ બીજો તો જોઈએ અગત્યના અને દાખલાઓ ક્વેશ્ચન પેલો એ છે કે દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે પણ જણાવવાનું છે તો સૌપ્રથમ પેલો દાખલો એમ છે કે એકના છેદમાં અગિયાર અગિયાર ને

ભાગમાં શૂન પડે એટલે શું છે કે દસ નાના છે એટલે હોય તો સો તમારે ભાગમાં પડી શૂન એટલે સો માંથી નવાણું રદ કરીએ આપણે બાદ કરીએ એટલે એક વધે પછી બાકીના આ બે મીંડા હું આપણે બાદ કરી લીધા પછી બાકીના બે મીંડા છે ને એ તમારે નીચે ઉતાર લેવાનું ડાયરેક્ટ નહીં ઉતરે પેલા એક તમે મીંડું ઉતારવાનું પછી ભાગ ચાલતો નથી ભાગમાં પડે પછી શૂન પછી પાછા અગિયાર નવ નવાણું કરવાના એટલે ભાંગાકાર સાત જ આપણે આવડે જ છે પછી આ પોઈન્ટ કઈ રીતના મૂકવાની તમે સમજો એકમ દશક સો હજાર દસ હજાર એટલે અહીંથી ચાર અંક આપણે મૂકી પછી પોઈન્ટ કરવાનો છે આ રીતના અહીંથી આમ એકના છેદમાં અગિયાર બરાબર જીરો પોઈન્ટ જીરો નવ જીરો નવ હવે પોઈન્ટ પછી જીરો નવ રિપીટ એટલે રિપીટ થાય છે એટલે નવ માંથી આપણે બાર કર્યો છે જે રિપીટ થતું હોય એટલે એકના છેદમાં દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્તિ છે જે રિપીટ થતી હોય એ બધી અનંત આવૃત્તિ કહેવામાં આવે છે જેથી આપણે કહી શકીએ એકના છેદમાં અગિયારની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્તિ છે હવે દાખલા નંબર બીજો બીજો દાખલામાં આપણે મિશ્રક સંખ્યા આપી છે ચાર પૂર્ણાંક અને એકના છેદમાં આઠ આ મિશ્ર સંખ્યા સૌપ્રથમ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું કઈ રીતના આઠ ચાર બત્રીસ પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર થશે આઠ ચાર બત્રીસ એમાં એક ઉમેરવાના એટલે તેત્રીસ છેદનો છેદ તો સરખો જ રહેશે આઠ છે અને તેત્રીસ ક્યાં ગયા અંશમાં આઠ ચાર બત્રીસ ને એક તેત્રીસ અંશમાં ગયા હવે આઠ વડે તેત્રીસને ભાંગવાના છે તેત્રીસ પછી પોઈન્ટ કરી ત્રણ અંક જીરો મૂકી દેવાના હવે આપણે ભાગ લાવવાનો આઠ ચાર બત્રીસ એટલે 33 માંથી બત્રીસ બાદ કરી સોળ બાદ કરી એટલે ચાર ઉપરથી ઉતરીએ ત્રીજી શૂન્ય આઠ પંચા ચાલીસ એટલે શેષ થઈ ગઈ ઝીરો હવે પોઈન્ટ કેવી રીતના મૂકવાના પહેલા પોઈન્ટ નહીં મૂકવાના હવે એકમ દશક સો હજાર ઉપર પોઈન્ટ છે એકમ દસક સોર્ણાંક એકના છેદમાં આઠ ની દશાંશ અભિવ્યક્તિ એમ કે છે કે શાંત ગુણ છે એમાં શેષ આપને કેવી મળી ગઈ ઝીરો એટલે કેવું થઈ ગયું શાંત અભિવ્યક્તિ હવે આપણે દાખલા નંબર જોઈએ ત્રીજો બે ના છેદમાં અગિયાર તો બે પોઈન્ટ બે નો તો એમ નહી ચાલે એટલે વીસ નો ભાગ લાવ્યો અગિયાર એકુ અગિયાર વીસ માંથી અગિયાર બાદ કરો નવ આવ્યા ઉપર થી ઉતારી અગિયાર આઠ અઠ્યાસી નેવ્યાસી બાદ કરે એટલે બે આવ્યા ફરીથી પાછા બે આવી ગયા તમે એટલે રિપીટ થાય છે આમ પોઈન્ટ હવે હવે પર પોઈન્ટ એ અઢાર તો પાછા બે ને ભાંગો પાછા અઢાર આવે અઢાર અઢાર આવ્યા જ રાખે જેથી અઢાર છે ને એ રિપીટ થાય છે એટલે એની પર બાર કરે જીરો પોઈન્ટ અઢાર બેના છેદમાં અગિયારની દશાંશ અભિવ્યક્તિ એ અનંત આવૃત્તિ દર્શાવે છે રિપીટ થતા હોય એટલે અનંત આવૃત્તિ કહેવાય છે આવૃત્તિ બરોબર હવે આપણે ચોથો દાખલો જોઈએ ત્રણસો ઓગણત્રીસ ના છેદમાં ચારસો તો ત્રણસો ઓગણત્રીસ ને સોળ ભંગવાનું છે તો સૌપ્રથમ આપણે ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ કરી ત્રણ કે ચાર મિનિટ આપણે લઈ લેવાના ઓછામાં ઓછા આપણે ચાર લીધા ચાર લઈ લેવાના પાંચ લીધો એક વાત ઓછા નહીં લેવાના હવે ચારસો ચારસો છે બરાબર એટલે ચારસો એ ત્રણસો ઓગણત્રીસ કરતા કેવા કહેવાય મોટા કહેવાય એટલે આપણે ત્રણ હજાર બસો નેવું નો ભાગ લાવશું હવે તમને એમ થાય ચારસો ઘડ્યું મને ક્યાં આવડે પણ ચાર આઠ બત્રીસ સહી તો ખબર પડે ને આપણે તો ચાર આઠ બત્રીસ અને આ પાછા લગેડા બે મીંડા એટલે બત્રીસો થઈ ગયા હવે બત્રીસો નેવું માંથી બત્રીસો બાદ કરે નેવું સીધા આવી આવીએ નીચે આ પછી મીંડું છે અને એમ ઉતર્યું હવે ચારસો બે આઠસો થાય એ તો ખ્યાલ પડી જાય નવસો માંથી આઠસો બાદ કરેલા સો આવી ગયા ઉપર થી ઉતારું આ ત્રીજું મીંડું એટલે હજાર થઈ ગયા ચારસો બે આઠસો ફરીથી એટલે હજાર માંથી આઠસો બાદ કરેલા બે હજાર થયા પછી આ છેલું મીંડું નીચે ઉતાર્યું હવે ચાર પંચા વીસ થાય પાછળ આ વધારાના બે મીંડા એટલે બે હજાર પૂરા થઈ ગયા બે હજાર માંથી બે હજાર રદ થાય એટલે ઝીરો હવે આપણે દસ હજાર પોઈન્ટ પોઈન્ટ આઠ હજાર બસો પચીસ મળે છે એટલે ભાગ આપણે નિશેષ મળી ગયો શેષ જીરો થઈ ગઈ એટલે ત્રણસો ના છેદ ની દશાંશ અભિવ્યક્તિ શાંત છે જેનો શેષ જીરો થઈ જાય એ શાંત અને રિપીટ થતા આવે એ અનંત આવૃત્ત કહેવાય છે બીજો એ પૂર્ણાંક હોય અને પાછો ક્યુ શૂન્ય પૂર્ણાંક હોય તો તેવા છેદમાં ના એટલે પૂર્ણાંક સ્વરૂપમાં નીચેની સંખ્યાઓ દર્શાવવાની છે પેલો દાખલો એમ છે કે જીરો પોઈન્ટ છ એ છ પુનરાવર્તિત છે એટલે એની પર બાર કરેલ છે ધારો કે એક્સ બરાબર જીરો પોઈન્ટ છ છે પેલા ધારી લીધો તો એક્સ બરાબર ઝીરો પોઈન્ટ છ છ અનંત સુધી છ જ આવશે આમાં પાછળ છ છે એ રિપીટ થતો અંક છે જો આ બાજુ આપણે દસ ઉમેરીએ દસ ગુણાકમાં લીધા એક્સ ને તો અહીંયા દસ ગુણાકમાં લે એટલે એક પોઈન્ટ ખસી જાય એટલે છ પોઈન્ટ છ છ છ જેમ અનંત સુધી જાય એમ થઈ શકે એટલો તમને ખ્યાલ પડી ગયો દસ ડાબી બાજુ ગીણા દસ જમણી બાજુ એટલે દસ એટલે આ રદ કરી નાખીએ એટલે છ પોઈન્ટ છ છ છ આવી ગયો અનંત સુધી હવે તમે જુઓ કે આ છ પૂર્ણાંક સંખ્યા છે આગળ પોઈન્ટ ની આગળ પૂર્ણાંક હોય અપૂર્ણાંક હોય એટલે જીરો પોઈન્ટ છીધો આગળના પૂર્ણાંક છ છે હવે આ ડાબી બાજુ ગયા દસ માંથી એક્સ એક બાદ કર્યા નવ એક્સ થઈ ગયા અહીં તો છ આવેલા જ આવે છે હવે આ નવ ગુણાંકમાં છે બરાબર ની આ બાજુ હશે એટલે ભાંગાકાર માં એટલે છ ના છેદમાં નવ છ છેદમાં નવ થઈ ગયા હવે એક્સ બરાબર ત્રણ બે છ અને ત્રણ નવ ત્રણ ત્રણ રથ થઈ ગયા ઉપર નીચેના એટલે આમ જીરો પોઈન્ટ છ બાર બરાબર ત્રણ મળે છે એ જ રીતના બીજું એક ઉદાહરણ છે આપણે ઉદાહરણ નંબર બીજું જીરો 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 એક આ રિપીટ થતો અંક છે જીરો જીરો એક ધારો કે એને એક્સ તો એક્સ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક જીરો જીરો એક જીરો જીરો એક આમ અનંત સુધી ચાલે હવે શું કર્યું કે આ બાજુ આપણે એક્સ ને હજાર વડે ગુણા તો આ બાજુ હજાર વડે ગુણવા પડે તો શું થયું કે એક પોઈન્ટ થઈ ગયા આ બે મીંડા રદ થઈ ગયા પોઈન્ટ રદ થઈ ગયો એટલે એક પોઈન્ટ પોઈન્ટ અહીંયા આવી ગયો એટલે એક પોઈન્ટ પછી જીરો જીરો એક જીરો એક આ રિપીટ થતો છે એટલે પાછળ ટપકા કરવાના છે એ ભૂલવાનું નહીં હવે એક પૂર્ણાંક નીકળી ગયો ડાબી બાજુ ગયા એટલે એક બાદ થયો હજાર માંથી એક બાદ કરીએ નવસો ને નવ્વાણું એક્સ થયા બરાબર કેટલા એક હવે આ નવસો નવ્વાણું આ બાજુ આવ્યો જમણી બાજુ એટલે ભાંગાકાર માં થયા છેદમાં આવી ગયા એક બરાબર એક છેદમાં નવસો નવાણું આમ કહી શકીએ કે જીરો પોઈન્ટ જીરો જીરો એક આ રિપીટ થતી સંખ્યા બરાબર એક ના છેદમાં નવસો નવાનું થાય છે ક્વેશ્ચન ત્રીજો નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ એ કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમયનું એનું કાઢવાની હવે વર્ગમૂળમાં નિશાનીમાં ત્રેવીસ આપવા છે તો ત્રેવીસ નું વર્ગમૂળ નીકળતું નથી એટલે ત્રીજું એમ છે કે એક પોઈન્ટ દસ પછી એક એક મિનિટ વધતું જાય સો હજાર દસ હજાર પછી લાખ અનંત સુધી એટલે અનંત સુધી આ ચાલ્યું રાખે છે આ રીતના વધતું જાય છે એટલે અસમય સંખ્યા દર્શાવે છે પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર ત્રણ પોઈન્ટ સાતસો દર્શાવવાનું છે તો સૌ પ્રથમ આપણે શું જોવાનું કે ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ સાતસો ને

તો અહીંયા 3 ને ચાર વચ્ચે દર્શાવેલું છે કે આ કિંમત આવે છે પછી ઝૂમ કર્યું ઓપ્ટિમાઈઝ કર્યું એટલે તમે જોશો કે એના પછી ત્રણ પોઈન્ટ સાત આવે છે સાત આવે છે એટલે ત્રણ થી ત્રણ પોઈન્ટ ની વચ્ચે આવે છે એટલે આ ત્રણ ને ચાર અહીંયા લીધા જો ત્રણ અને ચાર આવી ગયા અહીંયા વચ્ચે શું લીધું ને વચ્ચે 3.1, 3.2, 3.3, 3.4, 3.5, બે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ પાંચ થી ત્રણ પોઈન્ટ નવ અને ચાર તો આ ત્રણ પોઈન્ટ સાતસો છે એટલે ત્રણ પોઈન્ટ સાત અને ત્રણ પોઈન્ટ આઠ ની હજી વચ્ચે છે એટલે નેક્સ્ટ ત્રીજી આકૃતિમાં આપણે જવું જોશે ત્રણ આપણે સાત છે ને એટલે શું કરવાનું ત્રણ પોઈન્ટ ત્રણ વચ્ચે એટલે આ ત્રણ પોઈન્ટ સાત થી અહીંયા આપણે આવી ગયા અને ત્રણ પોઈન્ટ આઠ છેલ્લે આવી ગયા તો વચ્ચે શું ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ સાત એટલે ચુમ્મોતેર ત્રણ પોઈન્ટ પંચોતેર ત્રણ પોઈન્ટ છોતેર ત્રણ પોઈન્ટ સિતોતેર ત્રણ પોઈન્ટ એટના ત્રણ પોઈન્ટ આઠ સુધી એટલે હવે ત્રણ પોઈન્ટ છોતેર અને ત્રણ પોઈન્ટ સિતોતેર ની વચ્ચે આ કિંમત આવેલી છે તો હજી આપણે જોવું કરીએ તો આ ત્રણ પોઈન્ટ છોતેર પોઈન્ટ સાતસો પાસઠ અહીંયા આપણે મળે છે જે આકૃતિ ચાર દ્વારા આપણે દર્શાવીએ છીએ પોઈન્ટ બી આપ્યો છે આ રીતના ક્રમિક આપણે દશાસ ચિન્હ થી ક્રમિક ડાબે થી જમણી બાજુ જેમ વધતા જાય એમ ઝૂમ કરતા જાય એટલે આપણે સંખ્યા રેપો ઉપર જે તે પોઈન્ટ મળી જાય છે હવે પ્રશ્ન પાંચમો એમ છે કે સમયકરણ કોને કહેવાય કે ગણાય ને સમયકરણ શું છે એ ખબર તો કોઈ સમય સંખ્યાને શક્ય હોય ત્યાં સુધી યોગ્ય અસમય સંખ્યા અરે કોઈ અસમય સંખ્યાને શક્ય હોય ત્યાં સુધી અસમય સંખ્યા સાથે ગુણીએ ગુણીએ ગુણન એટલે ગુણાકાર ગુણન એટલે ગુણાકાર સમય સંખ્યા મેળવવાની રીતને સમયકરણ કહે કેવી સંખ્યા કે અસમય અને અસમયનો ગુણાકાર કરવામાં આવે અને જે જવાબ મળે જે સમય બને એ સંખ્યા કેવી મળે સમય એ મેળવવાની રીતને જ સમયકરણ કહેવામાં આવે છે ટૂંકમાં બે અસમય સંખ્યાનો ગુણાકાર જો સમય સંખ્યા મળી જાય તો આવે છે વર્ગમૂળમાં બે વત્તા પાંચ વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં ત્રણ નો આ બંને સરવાળો સૌપ્રથમ આને કાઉસ ભૂમિકા સરવાળાની નિશાની અને આને કૌંસમાં આપણે મૂકી દીધા પેલા પછી કેનો કેનો સરવાળો કર્યો કે બે અને બે વર્ગમૂળનો વધતા વર્ગમૂળમાં બેનો સરવાળો કરો એ શું કામ કર્યું હું હમણાં સમજાવું પછી બાકીની કિંમત પાંચ વર્ગમૂળમાં ત્રણ માઇનસ ત્રણ વર્ગમૂળમાં ત્રણ અહીંથી આપણે લીધા હવે બે વર્ગમૂળ શા માટે અહીંથી લીધા આપણે કારણ કે બે વર્ગમૂળ સામાન્ય નીકળે છે તો અહીંયા આગલા પદમાં બે વત્તાની નિશાની અહીંયા બે એકુ બે બરોબર વર્ગમૂળમાં બે બાર ગાઢ લીધા એટલે કઈ ન હોય તો એક તો વધે જ પ્લસ આમાં વર્ગમૂળમાં ત્રણ બે માં સામાન્ય નીકળતા હતા એટલે પાંચ માઇનસની નિશાની અને ત્રણ હવે શું થશે કે બે વત્તા એક એટલે ત્રણ વર્ગમૂળમાં બે પછી સરવાળાની નિશાની પાંચ માંથી ત્રણ બાદ કર એટલે બે વર્ગમૂળમાં ત્રણ આ રીતના આપણે સરવાળો કરી શકીએ સાતમો ક્વેશ્ચન એ છે છ અંડરુટમાં પાંચ નો બે રૂટમાં પાંચ સાથે ગુણાકાર બંને સાથે ગુણાકાર ની સંબંધ છે એટલે વચ્ચે ગુણાકાર નિશાની હવે શું કર્યું છ અને 2 નો ગુણાકાર સામાન્ય બે માંથી શું જવાબ આવે છે પાંચ પછી સામાન્ય આપણે ગુણાકાર કરવાનો છ બે બાર બાર પાંચ સાઠ એટલે બંને કિંમતનો ગુણાકાર કરતા તમને સાઈઠ જવાબ મળે છે હવે પ્રશ્ન આઠ એકના છેદમાં બે વતા વર્ગમૂળમાં ત્રણનું છેદનું સમીકરણ કરો છેદનું કીધું છે એનું છેદનું એટલે અહીંયા તમારી જે કિંમત હોય ને જે બે પ્લસ અંડર રુટ થ્રી છે ને આપણે તો એને ગુણાકારમાં શું લેવાનું એને માઇનસ લેવાના અહીંયા પ્લસ છે ને એટલે માઇનસ લેવાના નીચે માઇનસ જે કિંમત લીધી એ ઉપર એ લેવાની હવે બંનેનો ગુણાકાર કરવાનો આ આ કિંમત નો આની સાથે ગુણાકાર કરો એટલે જે તે સંખ્યાનો એક સાથે ગુણાકાર એટલે જે તે સંખ્યા થ્રી છે એટલે બે માઇનસ અંડર રૂટ થ્રી થયું હવે અહીંયા બે બે ચાર માઇનસ ની નિશાની કારણ કે ઓછે વધતે ઓછા થશે બે માંથી એક ગમે એક ઓછા હોય એટલે ઓછા જવાબ મળે હવે વર્ગમૂળમાં ત્રણ બે વખત છે એટલે એનો બંનેનો ગુણાકાર કરે એટલે ત્રણ આવ્યા હવે ઉપર કઈ ફેર નહીં પડે આપણે એમાં બદ થશે નહીં પણ અહીંયા નીચે બદબાકી થશે ચારમાંથી ત્રણ બાદ કરી એટલે એક હવે એક લખાતો નથી એટલે જવાબ આવશે બે માઇનસ અંડર રૂટમાં ત્રણ આ આ કિંમત આપણે છેદનું સમયકરણ નો જવાબ મળે છે બીજો એક દાખલો જોઈએ એટલે આપણે ખ્યાલ કરીએ ક્વેશ્ચન નાઇન આપણે એકના છેદમાં સાત વત્તા ત્રણ નો વર્ગ બીજું બે ના છેદ નું સમય આનો છેદનું સમીકરણ છેદમાં જે હોય ને એ પ્લસ છે એટલે માઇનસ લઈ લેવાનું બરોબર આ જ કિંમત માઇનસમાં લઈ દઈ જો સાત માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે નીચે જેટલું લે એટલું પાછું ગુણાકાર કરવાના પછી આ બંનેના ગુણાકાર એટલે એક આવી ગયા હવે સાત ગુણ્યા સાત લેખા હવે માઇનસ પ્લસ માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ લેખા અને વર્ગમૂળ બે વર્ગમૂળ બે વખત એટલે બે થઈ ગયા હવે શું થશે ઉપર અંશમાં ફેર પડશે નહીં નીચે ઓગણપચાસ માઇનસની ઓગણપચાસ માંથી અઢાર બાદ કરીએ એટલે એકત્રીસ આવશે છેદમાં અને અંશમાં સાત માઇનસ ત્રણ વર્ગમાં બે તો આપણે આપેલ કિંમત જે છે એનું છેદનું સમીકરણ મળશે આ એનો જવાબ છે હવે આપણે જોઈએ ક્વેશ્ચન દસ સાદુ રૂપ આપો પેલી રકમ એમ છે કે બે ની ઘાત છે ત્રણ ના છેદમાં ચાર પછી પોઈન્ટ ગુણાકારના છેદમાં પાંચ છે હવે આધાર સરકો એટલે ઘાતનો સરવાળો થાય બરોબર તો અહીંયા આપણે ઘાતમાં બંનેમાં છેદ જુદા જુદા છે તો લસા કાઢો ચાર ને પાંચ નો લસા થાય વીસ તો ચાર ને પાંચ વડે ને પાંચ ને ચાર વડે ગુણાકાર કર્યા છેદમાં પાંચ વડે કર્યા એટલે ઉપર કરવું પડે અને છેદમાં વડે ગુણાકાર ઉપર એ પાંચ ચાર વીસ આવી ગયા સામાન્ય હવે પંદર વત્તા ચાર એમ કર્યા એટલે આવ્યા ઓગણીસ ના વીસ આધારમાં બે કોમન બરોબર એટલે જવાબ મળ્યો બે ની ઓગણીસ ના છેદમાં વીસ ઘાત પછી બીજો એકના છેદમાં ત્રણ ની ત્રણ ઘાત આખા કાઉસ ઉપર સાત તો આમાં સાત લાગવું પડે અને એકની સાતની ઘાતની સાત લાગવું પડે છે તો એક ની સાત દીધું પછી આ ઘાતની ઘાતનો ગુણાકાર થાય એ નિયમ છે આપણે ઘાતની ઘાત હોય એનો શું થાય ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા સાત કર્યું એકની સાત એટલે એક જ થશે અને સાત તેરી એકવીસ હવે ત્રણ ની એકવીસ ઘાત છે આ છેદમાં છે આ જો ઘાત એકવીસ છેદ માંથી અંશમાં જાય ને તો પ્લસ ની થઈ જાય માઇનસ એટલે ત્રણ ની માઇનસ એકવીસ ઘાત થાય છે આ જવાબ એ ખોટો નથી પણ આ તમારે છેદમાંથી અંશમાં લઈ જાવ તો ત્રણ ની માઇનસ એકવીસ ઘાત લખવી પડે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ કે અગિયારની એકના છેદ માં બે છેદ માં અગિયારની એકના છેદ ચાર આ રીતના ઘાત છે હવે ભાંગાકાર છે આધાર સરખો ભાંગાકાર છે એટલે બે વડે ગુણો માઇનસ એક ના છેદ ચાર એમાં તો ચાર છે જ કમ્પ્લીટ લસા એટલે શું થશે અહીંયા બે બે ચાર અને ઉપર બે કુ બે ચાર સામાન્ય કાઇટલ બે માંથી એક બાદ કરીએ એટલે એક એટલે આધાર અગિયાર અને એક ના છેદ માં ચાર એની ઘાત મળે છે ટૂંકમાં આધાર જોઈએ કિંમત કે ચોસઠ ની એકના છેદ માં બે ઘાતની આપણે કિંમત શોધવાની છે હવે ચોસૈ પેલા કેમ થાય જોઈ લેવાનું બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ સોળ બે બત્રીસ બત્રીસ બે ચોસઠ ટૂંકમાં બે આધાર હોય અને એની છ ઘાત કરો ને તમે ત્યારે ચોસઠ થાય છે હવે કાઉસ ની બાર કાઢી બે ની છ ઘાત આ ગુણામાં છે એક ના છેદમાં બે હવે આ છ છે ને આધાર જ એટલે અંશ જ કહેવાય એટલે છ ગુણ્યા એક એટલે અંશમાં છ આવી ગયા અને છેદ માં બે એટલે બે ની છ ના બે ઘાત થઈ ગઈ હવે ત્રણ બે છ થાય એટલે બે ની કેટલી ઘાત થઈ ત્રણ હવે બે નો ઘન બે નો ઘન એટલે બે ને ત્રણ વખત આધાર ને ત્રણ વખત ગુણવાના બે બે ચાર ચાર બે આઠ તો જવાબ મળશે અને બે ના છેદમાં પાંચ ની ઘાત છે તો બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ સોળ બે બત્રીસ કે બે નો પાંચ ઘાત કરી બે ની પાંચ ઘાત એટલે બત્રીસ થાય છે તો બેની પાંચ ઘાત ગુણ્યા બે ના પાંચ ઘાત હવે આંશની છેદની પાંચ પાંચ ઉડી ગઈ એટલે ની કેટલી રીતે બે ઘાત રી એટલે બે નો વર્ગ કેટલો બે બે ચાર તો બીજા દાખલા જવાબ મળશે ચાર હવે આપણે ત્રીજો દાખલો એમ છે કે ની એક ત્રણ ઘાત તો એકસો કેમ થાય પચુ પચુ પચીસ પચીસ પાંચ એકસો પચીસ એટલે ટૂંકમાં પાંચ નો ઘન માઇનસ એક છેદમાં બાર ઘાત છેદના ત્રણ ત્રણ રદ થઈ એટલે પાંચની માઇનસ એક ઘાત આવી પાંચની એક માઇનસ ઘાત એટલે એકના છેદમાં પાંચ લખાય છે તો આ આપણે આજનો